હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધા. જય દ્વારકાધીશ. તો અત્યારે દર્શનનો થઈ ગયો ટાઈમ છે, તો પહેલાં ઠાકોરજીના દર્શન કરી લઈએ, પછી આપણે જઈએ આપણા કામે. આજે હોલમાં કામ ચાલુ છે ફર્નિચરનું, અને શું કહેવાય કે ટીવી સ્ટેન્ડ બહુ મસ્ત બને છે. હું તમને બતાવીશ ફોટો. તો અત્યારે કામ ચાલુ છે. તો આ નીચેના રૂમમાં જે મેં તમને કીધું તેમ કે સીલિંગનું આ જે ઉપર થઈ ગયું છે, હું તમને થોડીક વારમાં એ પણ બતાવું. અને હવે 4-5 દિવસનું જ કામ બાકી છે ફર્નિચરનું, અને જોરદાર ફર્નિચર કર્યું છે મહેન્દ્રભાઈ અને એના ગ્રુપે. તો એ પણ બતાવશું તમને. અને આ છે આપણું, હવે બનશી ગઈ છે લોજ, એટલે લોજથી વિડીયો ઉતારશે. અને જોઈએ હવે કોણ એ વિડીયો એડિટ કરે કે હું કરું, તો એકબીજાએ મોકલી દેશું. અને પછી એક વ્લોગ આવશે બેયનો મિક્સ કરીને. જોરદાર મસ્ત, જેને બેંકમાં હોય એ રીતે સીલિંગનું, એટલે આ રૂમ થઈ ગયો હાઈ ક્લાસ. આ રૂમ અમારે સ્પેશિયલ જમાઈઓ માટે રાખ્યો. આ રૂમ સ્પેશિયલ અમારે જમાઈઓ છે ને, સાથે સાથ એના માટે છે, એટલે જોરદાર થઈ ગયો આ રૂમ પણ એકદમ મસ્ત. બાપાને પૂછે, હા કે બાપા રેડી ને? હાઈ ક્લાસ. ઓલમોસ્ટ. અને આ જોકે મહેન્દ્રભાઈ કીધું હતું કે આ રીતે કરાય, એટલે ઉપર આખાઈ માં આ રીતે કરાવી લીધું, એટલે બહુ મસ્ત થઈ ગયું. હું આવી ગયો કારખાને અને હું લેપટોપ લઈને આવ્યો આજે, કેમ કે મારે લેપટોપમાં કામ એ હતું કે અમારા ઘરે 4-12-2017 રોજ અમે ઘરે સપ્તાહ બેહાડી હતી, તો એનો વિડીયો હતો એ હું પહેલાં લેપટોપમાં લઈ લઉં, પણ એમાંથી રહી પાછો મોબાઈલમાં લઈ લઉં. તો હું એ માટે, અને થોડુંક મિલ્યા જે કોઈ હતું નહીં, એટલે કામ હતું, એટલે હું કારખાને આવી ગયો. અને હવે આપણે વિડીયો આવશે અમારા, એક એક પાર્ટ કરીને આવશે. ડૉક્ટર મહાદેવ પ્રસાદ અમારા વક્તા હતા ત્યારે 2017, તો એ બધા જ વિડીયો હું યુટ્યુબમાં મૂકવાનો છું. અને જોજો 2017 મેં કેવી સપ્તાહ કરી અને કેટલા માણસો હતા, કેવી મોજ આવી. જોકે કોરોના પહેલાં હતા એટલે બધા જ લોકો આવતા અને બહુ મજા આવતી એમ. તો એ બધો જ હું મૂકવાનો છું યુટ્યુબમાં, તો બધા જ વિડીયો જોજો, જોરદાર હશે. અને જોરદાર અમે સપ્તાહ કરી હતી, તો ચાલો જોજો વિડીયો અને કહેજો. અત્યારે હાર્ડ ડિસ્કમાંથી લેપટોપમાં લઈ લઉં અને પછી અપલોડ કરીશ, એમાં થોડુંક એડિટ કરવાનું હોય તો એ કરીશ. અને જોરદાર ભાઈ સપ્તાહ હતી, તો ખરેખર વિડીયો સ્કીપ ન કરતા કોઈ, અને પૂરેપૂરો જોજો. અને જોરદાર અમારા 2017 જેટલું થતું હતું એટલું સપ્તાહ કરી હતી સારામાં સારી. તો જોજો અને કેવી કોમેન્ટ કરજો, કેવી મજા આવે એ પણ. આ છે કાકીનો રૂમ અને એ કમ્પ્લીટ થઈ ગયો. તો કે 2-3 રૂમ કમ્પ્લીટ થઈ ગયા, 4 રીતે મસ્ત સ્લાઇડરવાળા બનાવ્યા 3 રૂમમાં. હજી ટીવી સ્ટેન્ડ બાકી છે અને મસ્ત પણ મિરર પણ નાખી દીધો, જોરદાર લાગે ભાઈ, એક નંબર. અને તૈયા કેવું લાગે તમારું રૂમ? હા, હજી આ પડદા બદલી જાય અને કલર થઈ જાય એટલે જોરદાર લાગશે. હવે હા કેવું લાગે? હા મસ્ત લાગે. આ છે આપણો ટીવી સ્ટેન્ડ, મુનાભાઈ બહુ મસ્ત બનાવી દીધું. મુનાભાઈ રેડી હો, કઈ ઘટે નહીં. અને હજી એમાં બાકી છે, તમને આમાં ડ્રોઈંગ કરે દેખાશે. આ બાજુ પટ્ટા આવશે, એક આડી પટ્ટી આવશે, ઉપર 3 વજી રાઉન્ડ આવશે, ત્યાં ઘડિયાળ આવશે, અને બહુ મસ્ત થઈ જાય. આજે 26 છે ને, એ તો માય આવી જાય. આ છે મમ્મી પપ્પાનો રૂમ, એ પણ જોરદાર થઈ ગયો. હજી આમાં પણ કલર થઈ જાય એટલે મસ્ત થઈ જાય. આ છે જોરદાર મિરર, જોકે રીલ્સ બનાવવા આપણે હાલ છે.
આપણે આવવાનું ઓછું હોય. ને બરાબર છે, બાલ્કની અને બહાર બહુ મસ્ત વ્યૂ આવે. અને શું કહેવાય કે આ છે વિપુલ એની નારેડી, અને અહીંયાથી ફૂલ ઠંડો પવન આવે એટલે મજા આવે. એમ ટૂંકમાં લાઇટ ન હોય તો પણ વાંધો આવે નહીં. એટલે હજી બધું થઈ જાય, એટલે હજી બધું જ રિનોવેશન થઈ જાય એટલે જોરદાર થઈ જાય બામોવાળા પણ, એટલે પછી કંઈ ઉપાધિ નહીં. અને હવે આપણે જઈએ ફરીકવાર બરાબર કામ કરવું જોઈએ કરી, અને પછી જવાનું છે નોકરીમાં. તો ત્યાં પણ જઈ આવ્યા ને શું કહે, આવું તો બધું ચાલતા રાખે અને બનતું છે લોજ, અને હમણાં બધા જ રોકાવા આવશે એટલે જોરદાર મજા આવશે. તો કન્ટિન્યુ રહેજો. અને હા ભાઈ, એ સપ્તાહના વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને 2017માં મેં કેવી મોજ કરી અને કેટલું કેટલું મેં ત્યારે કર્યું હતું, જેમ કે હું હજી 12માં પૂરું થઈ ગયું હતું અને કોલેજમાં હતો. ને ભાઈ જોરદાર મજા આવી હતી. અને નહીં શું વાત કરું, તમે વિડીયો જોજો અને કેટલામાં હું શું શું બન્યો હતો, બધા કેટલા પાત્ર હતા, કેટલા બધા બન્યા હતા, ઘરના બધા જ મેમ્બર આવી ગયા હતા, એટલે એ પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં ભાઈ. જોરદાર છે સપ્તાહ. તો ખરેખર એ તો જરાય એક વિડીયો પણ ટૂંકમાં એક મિનિટ પણ ન જવા દેતા કે બધે પાત્ર ભજવે, એ બધાએ ઓરિજિનલ એમ થાય કે નહીં આ જ રામ ભગવાન છે, આ કૃષ્ણ ભગવાન છે, સેમ બધાએ લાગે. જેમ કે સુદામા કોણ છે એ પણ તમે મને જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો હવે વિડીયો એન્ડ કરીએ, જો કે કંઈ લેવાનું હોય તો લઈ લો ને પછી આપણે વિડીયો પૂરો કરીએ. ને હજી દાદાના રૂમમાં બાકી છે, ટૂંકમાં સ્લાઇડર ને બહાર ને બધું થઈ ગયું, સન માઇક્રો ચોટાડવાનું બાકી છે. આ છે દાદાનો રૂમ, એટલે એ પણ જોરદાર થઈ જાય. અને કિચનમાં તો જો કે કંઈ કરવાનું છે નહીં. અને અત્યારે રસોઈ ચાલુ છે, આજે શું બનાવવાના છે મમ્મીને પૂછ્યું. અમે જશે કૃષ્ણ, હું આજે કંઈક નવીન બનાવવાના છે એવું ખબર પડી. વાહ વાહ, એમ ને બાસુંદીન, બીજું ભજીયા ચટણી એમ ને. આજે મિસ્ત્રીને બધીને જમણવાર છે એટલે મમ્મી આજે એમ મહાપ્રભુ પ્રભુજીનો જન્મદિવસ. સરસ ઓર્ડર છે, શાક બનાવે. બાકી બાગમાં શું કરે પૂછી. અને કાલે ભાઈ ગુંદા બધાએ પાડીને બધીને મોકલાવી દીધા, સગાવાલાના જેને મોકલાવાના હતા. એટલે કેને કેને મોકલાવ્યા, ભાના બેન અને બધીને કારીગર નું બધાને આપ્યા. શું કરો કાકી, આ કિરિયારું પૂરો એવું છે. તાજે બાસુંદી બનાવ્યું એમ ને. બહુ બાપા આવે હવાને હાથી આકવા. તમને ફરક દેખાતો હોય છે કે સાતી આકેલ છે એમાં કેવું છે અને નથી આકેલ એમાં કેવું છે. અહીં પહોંચ્યા આપણે, બધું ટૂંકમાં ચાલુ કરે અત્યારે બાંધા હોય એટલે. શું કે અંદર બાંધી એવું છે. અને અત્યારે બ્લુ કલર ના પટ્ટા લાગે આમાં બે ને બાજુ એટલું જોઈ, દરરોજ ઉઠીને રાયડું જોઈ કે નહી. સરસ